नमस्कार, सुप्रभात। एक नजर आजनी गुजरात समाचारनी मुख्य हेडलाइंस पर। चर्चा मंत्रणा अने नियंत्रण माटे सोसायटी फॉर आर्टिफिशियल इंटेलिजेंस सेफ्टी द्वारा एक चेतवणी आपवामां आवी छे। एआई परमाणु युद्धनी जेम मानवजात माटे आ खतरनाक छे। गुजरात बोर्ड ना रेग्युलर रिपीटर अने खानगी विद्यार्थियोनुं साथेनुं ज धोरण 12 सामान्य प्रवाहनुं 68.28% परिणाम जाहेर छे। 11.46% घट्युं छे, परंतु 50,000 जेटला विद्यार्थीओ पास थया छे। वडोदराना व्रज मेहता धोरण 10 पण 99.95% हता, त्यारे 99.99% आवशे तेवा पहेलेथी ज मने विश्वास हतो अने हुं साचो पड्यो छुं। आ व्रज मेहताना वाक्यो छे। વડોદરાના 17,798 વિદ્યાર્થીઓનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું છે। વડોદરા શહેર જિલ્લાનું 67.19% પરિણામ ગત વર્ષ કરતા 9.30% પરિણામ ઘટ્યું છે। એમબીએ થયેલા યુવાને વિદ્યાર્થીને ઘરે જઈને ભણાવી છે। ફ્રૂટની લારી ચલાવનારની દીકરીએ 99.86% મેળવ્યા છે। અમેરિકામાં રાહુલનું ભારતીયોને સંબોધન છે કે વિપક્ષ એક થઈ જાય તો ભાજપને હરાવવા શક્ય છે, રાહુલ ગાંધી કહી રહ્યા છે। કેપ્ટન રોહિત અને કોહલી સહિતના સ્ટાર્સની ઇંગ્લેન્ડમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરવામાં આવી છે। ટીમ ઇન્ડિયા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ જીતવા માટેની તૈયારીઓ શરૂ કરાઈ છે। પીએમ મોદી 5 જૂને ગુજરાતની મુલાકાતે આવી તેવી સંભાવના છે। અમદાવાદ મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કાની કામગીરીની સમીક્ષા માટે જ સુરત આવી શકે છે। 205 કરોડના બોગસ બિલ્ડિંગ કાંડમાં વિહોલ વિરમજીની ધરપકડ કરાઈ છે। ગુજરાત યુનિવર્સિટી દ્વારા જ પ્રવેશ કાર્યક્રમ જાહેર, ત્યારે કોમર્સમાં 11 જૂન સુધી ફાઇનલ રજિસ્ટ્રેશન અને ચોઇસ ફિલિંગ જારી છે। ગૂગલ ટીસીએસ અને એમેઝોન દ્વારા જ વિદ્યાર્થીઓને જોબ ઓફર કરાઈ રહી છે। પારુલ યુનિવર્સિટી બીબીએ અને બીસીએ કોલેજના દેશની શ્રેષ્ઠ કોલેજોમાં સ્થાન છે। કોર્ટના આદેશ છતાં 80 દિવસ પછી પણ મકરપુરા પોલીસ સામે કોઈ કાર્યવાહી ન થઈ। મકરપુરા પોલીસે કરેલી ધરપકડ કોર્ટે ગેરકાયદેસર ઠેરવી છે। સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને સાથે જ ડીજીના આદેશોનું પોલીસે પાલન ન કર્યું તેવું પણ લાગ્યું છે। ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું લાવવું હોય તો સીબીએસઈ પેટર્નનો અમલ કરી ક્લાસરૂમમાં એક્ટિવિટીના પણ માર્ક્સ આપવા જરૂરી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રોત્સાહક વેરા વળતર યોજના વધુ 1 મહિનો લંબાવાશે। હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર। યુવકની ફેરવેલ પાર્ટી માટે જે તમામ યુવાનો ભેગા થયા હતા તેમાં અલકાપુરીમાં દારૂની મહેફિલ માણતી 2 યુવતી સહિત 5 જબ્બે કરાયા છે। પેટલાદના મલાદાસ ગામે દર્શન કરીને પરત આવતા વડોદરાના વિદ્યાર્થીઓને લક્ઝરી બસની ટક્કરે મૃત્યુ નિપજ્યા છે। એક અહીંયા તસવીર છે જે મેનહટન ની છે। વર્ષમાં માત્ર 2 જ વખત સૂર્યાસ્ત જોવા મળે છે। ઘર આંગણાના મેદાનનો ફાયદો ઓછો, ફિનિશર તરીકે અનકેપ્ડ ખેલાડીઓનો ઉદય થયો છે। આઈપીએલ 2023 ની વાત જ્યારે થતી હોય ત્યારે મુંબઈ ચેન્નાઈ ગુજરાત સિવાય અન્ય ટીમો ઘર આંગણે એટલે કે નિષ્ફળ અને ચેઝ કરવામાં પણ જીત ઓછી હતી। સ્થાનિક રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકની સેન્સેક્સ 347 પોઈન્ટ ડાઉન ગયો છે। સ્મોલ મિડકેપમાં મજબૂતી જોવા મળી છે। વાઘોડિયા ચોકડી પાસેથી 3 જુગારીઓ જુગાર રમતા પકડાયા છે। હૃદયમાં કાણું હોવાની ખબર પડી અને ઓપરેશન કરાવીને પરીક્ષા આપી છે। ફેબ્રુઆરીની તૈયારીઓમાં જ કરી અને એપ્રિલમાં પરીક્ષા આપી, ત્યારે જે આ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીથી પીડાતી પૂર્વાના ટ્યુશન વિના 80% આવ્યા છે। 300 કિલોમીટર વરસાદી કાસથી સફાઈ ન થતા જ 12 ગામોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે। 2020માં સરકારે સફાઈની સત્તા છીનવી લીધા છે, આ કામ અટક્યું છે। ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પેપર ઉત્તરવહી નાની હોવાની રજૂઆત કરાય છે।
કોંગ્રેસ દરેક યોજનામાં 85% કમિશન વસૂલે છે, સૌને સમાન રીતે લૂંટે છે, વડાપ્રધાન મોદી કહી રહ્યા છે. કેન્સરની ગાંઠ સુધી દવા પહોંચાડતું નેનો કેરિયર વડોદરાની એમએસ યુનિવર્સિટીના નિષ્ણાંતોએ બનાવ્યું છે. ભારત સરકાર દ્વારા પેટન્ટ મંજૂર છે. હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. લવ જેહાદ, વિધર્મી યુવકે એક સંતાનની માતા પર દુષ્કર્મ ગુજાર્યું છે. મહિલાને બાઇક પર બેલાડી દરગાહ પર જ લઈ જતો હતો અને તાવી ચાંદીની ઝાંઝરી અને છડા ઉતારી લીધા હતા. વડોદરા શહેર જિલ્લાનું ધોરણ 12નું 67.19% પરિણામ જાહેર થયું છે. અલકાપુરીમાં દારૂની મહેફિલ મારતી બે યુવતીઓ સહિત 5 ખાનદાની નબીરા ઝડપાયા છે. ફતેગંજના વેપારી પાસેથી 5.10 લાખ સામે 29.70 વ્યાજખોરોએ વસૂલી લીધા છે. મોદીના શાસનના 9 વર્ષ પૂર્ણ થતા જ ભાજપનું જનસંપર્ક અભિયાન ચાલુ. શહેરમાં ઘર વિહોણા ફૂટપાથ પર રહેતા લોકોને શેલ્ટર હોમ સુધી લાવવા તંત્ર એક્શન પ્લાન. બરોડા ડેરીની બોર્ડ મીટિંગમાં જ ઉત્પાદકોના ભાવ વધારા મુદ્દે ચર્ચા થઈ છે. આગામી એજીએમ દૂધ ઉત્પાદકો માટે એક મહત્વની સાબિત થશે. પંચ્યાસી વર્ષીય વૃદ્ધાએ સાયકલ પર 1000 માઇલનું અંતર કાપ્યું છે. આ પડકાર પોતાના 3 સ્વર્ગસ્થ સંતાનોની યાદમાં ઉઠાવ્યો હતો તેવું કહી રહ્યા છે. દાહોદ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં આવી છે. નશા મુક્ત ભારત અભિયાનની શરૂઆત પણ કરાઈ. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી મળી છે. કેન્દ્રીય કેબિનેટમાં ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. યૌન શોષણ કેસમાં જ નવો વળાંક આવ્યો છે. બ્રિજભૂષણ પરથી પોસ્કોની કલમ હટાવવાની કવાયત હાથ ધરાઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 6 દિવસ માટે અમેરિકાની મુલાકાતે છે ત્યારે પ્રથમ પ્રવચનમાં જ ભાજપની ટીકા કરી છે. મુસ્લિમોની જેમ અન્ય હુમલાઓની લાગણી અનુભવી રહ્યો છે તેવું રાહુલ ગાંધી કહી રહ્યા છે. વડોદરાનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 67.19% પરિણામ આવ્યું છે. આણંદના રવિપુરા બ્રિજ પાસે જ લક્ઝરીની બસથી અડફેટે વડોદરાના 2 યુવાનોનું કરુણ મોત નીપજ્યું છે. અકસ્માતમાં વિષ્ણુનું માથું ફાટી જવાથી તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. જીએસએફસી બુલેટ ટ્રેનના બ્રિજ નીચે ડમ્પર ચાલકે વધુ એક વૃદ્ધાનો ભોગ લીધો છે. અલકાપુરી વિસ્તારમાં દારૂની મહેફિલ માણી રહી હોય ત્યારે 2 યુવતી સહિત 5 ઈસમો ઝડપાયા છે. સારા ખાને જ સીએસકેની જીતની ઉજવણી કરતા ગિલના ચાહકો ગુસ્સે ભરાયા છે. શુભમન અને સારા એકબીજાના સોશિયલ મીડિયા પર અનફોલો પણ કરી દીધા છે તેવી પણ માહિતી મળી રહી છે. કરોડો રૂપિયા વેરા પેટે ચૂકવવા જ આવતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પણ નથી મળી રહી, જે આવકમાંથી પાલિકાનું તંત્ર ચાલી રહ્યું છે. શાસકો જલસા કરે છે અને કર્મચારીઓને પગાર મળે છે, તે જ નાગરિકોને પ્રાથમિક સુવિધા નથી. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલા રોડના 18 કામો પણ હજી થયા નથી. હરણી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક સાથે સ્કલ્પચર પાર્કમાં પણ એન્ટ્રી ફ્રી કરવા માંગણી કરાઈ છે. સ્થાનિક રહીશોએ જ બગીચા પાસે એકઠા થઈ અને એન્ટ્રી ફ્રીનો વિરોધ કર્યો છે. પરમી સાથે ભાગી ગયેલી પરિણીતા ગામમાં પરત આવતા તાલિબાની સજા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. એમએસ યુનિવર્સિટીના એફવાય બીકોમમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોમર્સના પ્રથમ વર્ષમાં જ 5500 વિદ્યાર્થીઓને એડમિશન મળશે. કોંગ્રેસની ધારદાર રજૂઆતને લઈને જ એક સામાન્ય સભામાં ગરમાવો જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની ધોરણ 1-8ની શાળાઓમાં 478 શિક્ષકોની ઘટ હોવાનો ભાંડો ફૂટ્યો છે. બીજીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દુમાણ દેણા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે.
માંજલપુરની શ્રેયસ વિદ્યાલયનો વ્રજ મહેતા 99.99% સાથે જ પ્રથમ છે। એશિયા કપના વિવાદ વચ્ચે આઈસીસીએ વન ડે વર્લ્ડ કપ માટે પીસીબી પાસે ગેરંટી માંગી। આફ્રિકન બાટિક વર્કશૈલીમાં ડિઝાઇન કરાયેલા વસ્ત્રોમાં સૌથી વિદ્યાર્થીઓનું રેમ્પોક સામે આવ્યું છે। પરિણીત મહિલા ઉપર દુષ્કર્મ ગુજારી એસિડ એટેકની ધમકી આપવામાં આવી છે। નવાપુરા વિસ્તારના લવ જેવાદનો કિસ્સો નોંધાયો છે। કેદારનાથમાં ગુજરાતીઓ રીતસર લૂંટાઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। હેલિકોપ્ટરની ટિકિટ 40,000 છે। ઉત્તરાખંડમાં સરકારી અરાજકતા, ઘોડા ડોલી, ખાણીપીણી, હોટલ, હેલિકોપ્ટર મન ફાવે તેવા ભાવ વસૂલવામાં આવે છે। એમએસ યુનિવર્સિટીમાં કોમર્સમાં 103 દિવસથી જ પરિણામ જાહેર ન થતા વિશી લાલઘુમ। એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી છે। વડોદરાના ખેડૂતોને ઓર્ગેનિક અને પ્રાકૃતિક ખેત પેદાશો વેચવા પ્લેટફોર્મ મળશે। હરણીમાં રૂપિયા 7 કરોડના ખર્ચે જ ખેડૂત ભવન બનાવાશે।